કેમ છો મારા વાલા ચરોતર વાસી, હું તમારો પ્રિય પ્રેમાલ આણંદ વિદ્યાનગરની અંદર મોજ કરાવવા માટે ફરી એકવાર આવી ગયો છું અને તમારી સ્પેશિયલ અને મનગમતી જગ્યા ઉપર લઈને આવ્યો છું, બરાબર ને જૈતુલભાઈ? આમ કહેવાય કે આણંદનું રાત્રિ બજાર કહી શકાય, ખૌદરા ગલી કહી શકાય, ખાઉ ગલી પણ ઘણા બધા લોકો કહેતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે જોરદાર આ જગ્યાનો ચામ આવી રહ્યો છે અને સાથે તમારા માટે આજે ઢોસાની અંદર કોમ્બો ઓફર લઈને આવ્યો છું. 199 અંદર મળી જવાના છે, 159 ની અંદર પણ તમને ઢોસાનો કોમ્બો મળી જવાનો છે. અને 199 ની અંદર શું મળવાનું છે અને કોમ્બોની અંદર શું મળવાનું છે આપણે આગળ જાણીશું, પણ સાથે સાથે એ કહી દઉં કે લોકેશનની વાત કરીએ તો એવી રોડ કહેવામાં આવે છે ને જૂના જાણીતા, તમને ખબર જ હશે કે ચુલેકા ઢોસા જે આપણે પાછળ ટ્રાય કરવા માટે આવ્યા છે, જ્યાં આગળ 120થી વધુ વેરાયટી ઓફ ઢોસા મળવાના છે તમને આ જગ્યા ઉપર, જેની અંદર ભાઈ જે સુરતના ફેમસ છે ચુલેકા ઢોસા, જે કહેવાય કે ચૂલા ઉપર બનાવવામાં આવે છે, એ પણ અમૂલ બટર અને અમૂલ ચીઝનું યુઝ કરીને એ મળવાના છે, બરાબર ને? આમ વિશેષતાની વાત કરીએ આ જગ્યાની તો કેવું કહેવાય? આમ એવું કહેવાય છે કે જો ખાવાનો પહેલો શબ્દ આવે, જ્યારે ફૂડ કોર્ટ કે ફૂડ ઝોન નતા ત્યારે પહેલાં પહેલાં અમે એ જ ખાવા આવતા હતા. હા, બહુ નાનપણની બધાને બાળપણની જગ્યા છે, બરાબર, એટલે લોકો યાદગાર રહેશે જ આ જગ્યા, કે ભાઈ આગળ ખાધેલું છે બધાએ. ઓહો, જોરદાર જોરદાર. અને પબ્લિક પણ તમે જોઈ રહ્યા છો પાછળ ભાઈ જોરદાર લાગેલી છે. અને આપણે બહુ વાત નહીં કરી, આપણે અંદર જઈશું ને મોજ કરીશું, બાકી તમારા મિત્રોને વિડીયો શેર કરી દો, તમને પણ બાળપણની યાદ આવી ગઈ હશે અને ઘણા બધા લોકો યુકે યુએસએ કેનેડાથી આપણો વિડીયો જોતા હશે. આવી જાઓ મારી સાથે ફરી એકવાર. કેસે હો મેડમ આપ? બઢિયા, દૂસરી બાર આયે આપકે વહાં આજ હમ, હે ના? બુલાને કે લિયે આપકા ધન્યવાદ. અરે આપ અબ કોન સા ઓફર લાયે હો કસ્ટમર કે લિયે? કસ્ટમર કે લિયે અભી ન્યુ એસા ઓફર લાયે, ટુ ઓફર હે. એક ઓફર મે 159 મે હે મસાલા, દૂસરા મૈસૂર મસાલા ઓર એક પેપર ડોસા. હા, યે આપના 159 મે હે. હા, ઓર નેક્સ્ટ જો ઓફર હે કોમ્બો, ઉસમે હે એક જીની હે, એક મસાલા હે, એક પેપર હે. ઓકે, આપને યે 199 મે તીન ડોસા હે. ઓહો, આપના કસ્ટમર કે લિયે લાયે કસ્ટમર સ્પેશિયલી, બાકી સારા બહોત સ્પેશિયલી આપના હે. સ્પેશિયલ મે બહોત સારા વેરાયટી હે. અરે આનંદ, કે લોગ કોન સે જ્યાદા વેરાયટી ખાના પસંદ કરતે હૈ યહાં પે? હા, જૈસે કે જીની હે, અપન ચીઝ મૈસૂર હે, ગોટા લો હે, મટકા હે, ભૂસ કલીપા હે, આપના યે સબ સ્પેશિયલ મે હે. સ્પેશિયલ વેરાયટી હે, સ્પેશિયલ વેરાયટી મે હે. બરાબર બરાબર. ટેસ્ટ મે એક બાર કોલ સે કે આખ મે એવરીથિંગ બનતા હે. જોરદાર જોરદાર. હવે તમે પબ્લિક પાછળ મિત્રો જોઈ રહ્યા છો કે જોરદાર પબ્લિક અત્યારે જામી ગઈ છે. હવે આપણે એમની થોડી મેકિંગ પ્રોસેસ જોઈ લઈએ કે કેવા કઈ રીતે બનાવવામાં આવે છે. અભી ક્યાં બના રહ્યો? ઓ, અભી કોણ સા ડોસા બના રહ્યો? અભી જીની ડોસા બના રહ્યો. જીની ડોસા બના રહ્યો. ઓહો, જોરદાર. તમે જોઈ રહ્યા છો કે દરેક વસ્તુ ક્વોલિટીની અંદર બનાવવામાં આવે છે. મેં તમને જેવી રીતે કહ્યું એવી રીતે ફ્રેશ વેજીસનો ઉપયોગ કરે છે. તમે જોઈ રહ્યા છો કટિંગ કરીને મૂકેલું છે. જોરદાર. અને એવું કહેવાય કે જ્યારે જીની રોલ બને ને, એટલે ભાઈ દરેક નાનું બાળક હોય કે મોટું હોય, ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. और क्या क्या इसमें आएगा? अभी क्या क्या आएगा? दूसरे हो गया बस रेडी. और दूसरा कौन सा बनाने वाले हो अभी? अभी इसमें रहेगा और सादा एक मसाला, सादा डोसा और एक मसाला डोसा. उसका तीन डोसा का कितना प्राइस रहता है? इसमें रहेगा 199. તમે જોઈ રહ્યા છો કે હવે જે અંદરનું સ્ટફિંગ છે એ કાચું ના રહી જાય એના માટે આ વસ્તુ કરવામાં આવે છે. એટલે અંદરનું સ્ટફિંગ કાચું ના રહી જાય અને આપણને જે ખાઈએ છીએ આપણે પહેલાંથી લઈને છેલ્લે સુધી જે મજા છે એ આવે આપણને. દૂસરા બના દો, ચાલુ કરી દો આપ. હવે એ ઇસ તરફ કોણ સા ડોસા? સાદા મસાલા લગેગા. મસાલા મેં હમણાં સ્વામિનારાયણ મસાલા રખતે હમ? હા સબ હો ગયા. સ્વામિનારાયણ ભાઈ તમારે જો ખાવા હોય તો પણ તમને આ જગ્યા ઉપર મળી જવાના છે. હવે બીજું તમને એવું કહીશ કે તમે આ બાજુ આવો એટલે હું તમને બધાનું જે સંભાર છે મેઇન, જે લોકો સ્પેશિયલ ખાવા માટે આવતા હોય છે, સંભાર દેખાવ લોકો કો આપ. મસ્ત બઢિયા ગરમા ગરમ ખીલાવ. જો આ એમનો સંભાર છે, રેડી કરીને મૂકી દીધો છે. હવે જોરદાર સ્ટાર્ટ થઈ જશે પબ્લિકનો રસ આ જગ્યા ઉપર. આ એમની ચટણી છે જે મેં તમને કહ્યું, રેડ ચટણી છે જે ટામેટા અને એમના અલગ સિક્રેટ મસાલામાંથી બનાવવામાં આવે છે. અને નારિયેલની ચટણી છે એમની. નજીક આવો.
સ્વામિનારાયણની અંદર તમને અહીંયા જે ડુંગળીનો કે લસણનો ઉપયોગ કર્યા વગર, કોઈ પણ ચટણીનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. કોબીસ જે કટિંગ કરેલું છે એ નાખેલું છે, અને હવે એમનો જે મસાલો છે જે ભાઈ બહુ મજા આવી જાય ખાવાની, જેનો ટેસ્ટ આપણને આવવાનો છે, એ આ રેડી થઈ ગયો છે આપણા માટે. અને તમને જે કહું છું ને કે ભાઈ ચૂલેકા ઢોસાની અંદર સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી મસાલો છે, તમે જુઓ કે પહેલો બાઈટ ખાશો કે છેલ્લો બાઈટ ખાશો, તમને મસાલો એકદમ પરફેક્ટ જ લાગવાનો છે. મેનુની અંદર તમે જોઈ રહ્યા છો ચૂલેકા ઢોસા છે ભાઈ, બહુ ફેમસ છે અમદાવાદની અંદર, ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે એમની અંદર, જેની અંદર મસાલા ઢોસા છે, પ્લેન ઢોસા છે, પછી ઓપન મૈસૂર, ઓપન ચીઝ મૈસૂર છે, અને ઉત્તપમની અંદર ચીઝ ચાઇનીઝ ઢોસાની અંદર મસાલા ઢોસા, અને જો તમારે ગોટાલા ઢોસા ખાવા હોય છે એની અંદર આપણે ભાજી સેપરેટ આવતી હોય છે, તો એ પણ આ જગ્યા ઉપર મળી જવાના છે. તો ભાઈ તમને ખબર જ હશે કે ગુજરાતની ગૃહિણીઓને આપણે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ આપણા દરેક વિડીયોની અંદર. કેમ છો, મજામાં? બસ મજામાં. હવે રિવ્યુ આપો, તમને કેવા લાગ્યા છે ઢોસા? મેં સ્પેશિયલ મારા સિસ્ટરના કહેવાથી અહીંયા આવી છું, ને ફર્સ્ટ ટાઈમ મેં ચીઝ ગોટાલા ટ્રાય કર્યો છે, બહુ જ ફાઇન છે. બધા આવીને ટ્રાય કરો, બહુ ફાઇન વેરાયટીઝ છે અહીંયા. બે પ્રકારના કોમ્બો અને આપણા માટે સ્પેશિયલ ચાર પ્રકારના ઢોસા એમણે બનાવ્યા છે. વાત કરીએ તો 199ની અંદર અહીંયા તમને જોરદાર એમનો ફેમસ ઝીની રોલ મળી જવાનો છે, જે સુરતની સ્પેશિયલ આઈટમ છે. એમનો પ્લેન ઢોસો જે છે એ મળી જવાનો છે, ને મસાલા ઢોસા મળી જવાના છે. બીજું શું જોઈએ અને બીજી ઘણી બધી વેરાયટી તમે જોઈ રહ્યા છો ભાઈ. વાત કરીએ તો પ્લેન ઢોસા છે, મૈસૂર, ઓપન મૈસૂર, અને બીજું બધું ઘણું બધું બુર્જ ખલીફા ઢોસા છે, ફેન્સી ઢોસાની અંદર. 159ની વાત કરીએ તો સાદા ઢોસા છે અને મસાલા ઢોસા મળી જવાના છે, અને સાથે સાથે મૈસૂર મસાલા ઢોસા પણ મળી જવાના છે, બરાબર. હવે આપણે બહુ વાત નહીં કરીએ, આપણે ટ્રાય કરીએ. આવો તમે જોરદાર એમનું સ્ટ્રક્ચર તમને પહેલાં તો બતાવો, એકદમ જોરદાર ટેક્સચર તમને જોવા મળશે. પાપડની જગ્યાએ તમે જો ખાવા હોય તો પાપડની જગ્યાએ પણ ખાવાનું મન થઈ જશે. હવે બટરની લાદી મૂકી અને પછી જોરદાર ઘસે પેપર ઉપર, અને જે ખાવાની મજા આવે બસ, એટલે બહુ મજા પડી જાય, ટેસ્ટો પડી જાય. એકદમ ક્રન્ચી પેપર આપણા માટે બનાવ્યો છે. હવે આપણે એમનો મસાલા ઢોસા છે એ ટ્રાય કરીએ. ચલો આ નજીક આવો, નજીક આવું તમને છે ને એમની જે સાંભાર છે એ બતાવવાનો છું, જેની અંદર અલગ અલગ વેજીટેબલ્સ પણ નાખેલા છે, જે આપણે બહુ મન ગમતા હોય છે. ખાલી એવું નથી કે ખાલી પાવડર બનાવીને નાખી અને પછી આપણા માટે બનાવી દેવામાં આવે છે, આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે, તમારા બધા માટે. જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે, અને અંદર જે મસાલાનો યુઝ કરવામાં આવ્યો છે એવું કહેવાય કે ઘરચટો કે એવું કંઈ તમને નહીં લાગે, એકદમ જોરદાર લાગશે, મસાલેદાર લાગશે, અને દરેક વ્યક્તિને ખાવાનું મજા આવશે, કારણ કે થોડોક ચટપટો ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર મળવાનો છે. હવે આપણે એમનો જે ઝીની રોલ છે, જે સ્પેશિયલ એમની ફેમસ પ્રોડક્ટ છે, એ ટ્રાય કરીએ આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે. આવો નજીક આવો. જે લોકો ચીઝી, થોડું ઇનોવેટિવ અને ટેસ્ટી ખાવા માગતા હોય તો આ વસ્તુ અચૂકથી ટ્રાય કરે, કારણ કે તમે જોઈ રહ્યા છો એકદમ ચીઝથી લોડેડ મળી જાય છે. સોસીસ પણ બહુ જોરદાર ઉપયોગ કર્યા છે, પણ એટલું કહેવાય કે ભાઈ બહુ ઘરચટો તમને નહીં લાગે આ ઢોસો. ઘણી બધી જગ્યાએ થોડો ઘરચટો બનાવી દેતા હોય છે, કારણ કે ઘણા બધા સોસીસ આની અંદર યુઝ થતા હોય છે, એટલે પણ એ વસ્તુ અહીં જોવા નહીં મળે. બાકી ટેસ્ટ ભાઈ બહુ જોરદાર છે, અને એમની સ્પેશિયલ જે ચટણી છે, મોસ્ટલી તમને બે જ ચટણી આપવામાં આવે છે દરેક જગ્યા ઉપર, પણ અહીંયા ત્રણ પ્રકારની સંભાર, આ ચટણી જે ટામેટાની બનાવવામાં આવે છે, એ ચટણી, કોપરાની ચટણી પણ આપવામાં આવે છે, એટલે ઓસમ ટેસ્ટ આ જગ્યા ઉપર તમને મળવાનો છે. વિઝિટ કરવાનું ભૂલતા નહીં, લોકેશન તો તમે જોઈ જ રહ્યા છો, ખૌદરા ગલી કહેવામાં આવે છે, એવી રોડ ઉપર જ આ જગ્યા આવેલી છે, એટલે મિત્રો સાથે પહોંચી જજો. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. આવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ. મળીએ.